ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠામાં ભાજપે બકરું કાઢતા ઊંટ પેઠું જેવી સ્થિતિ સર્જાઈ, તો દક્ષિણ ગુજરાતના વલસાડમાં પણ ભાજપ ઉમેદવાર વિરુદ્ધ ચિઠ્ઠી ચબરખીઓ ફરતી થઈ ગઈ. આ તરફ સૌરાષ્ટ્રના પોરબંદર અને સુરેન્દ્રનગરમાં આયાતી ઉમેદવારના નામે ભડકો થયો છે. વલસાડમાં ભાજપ ઉમેદવાર ધવલ પટેલ વિરુદ્ધ નનામા લેટર વાયરલ થયા છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલને સંબોધીને ઉમેદવાર બદલવા માંગ કરાઈ. આ વાયરલ થયેલા પત્રમાં કહેવાયું કે ધવલ પટેલને ટિકિટ આપવી પક્ષની મોટામાં મોટી ભૂલ છે. એવું પણ લખવામાં આવ્યું કે ધવલ પટેલને નહીં બદલો તો વલસાડ અને નવસારી બે બેઠક પર ખરાબ પરિણામ આવી શકે છે. હું બહારનો ઉમેદવાર નથી, હું વલસાડ લોકસભાના અંતર્ગત આવતો વાસદાનો મૂળ રહેવાસી છું. મારું નામ પૂરું ધવલ લક્ષ્મણભાઈ પટેલ, લક્ષ્મણભાઈ રવજીભાઈ પટેલ, રવજીભાઈ ડાયાભાઈ પટેલ, પૂરેપૂરું અમારું કુટુંબ અહીંયાનું છે. જરી અમારું ગામ વતન છે, પણ ભણવા અર્થે બધા પોતપોતા રીતે બહાર જતા હોય, રોજગારી માટે જતા હોય. એવી જ રીતે હું પણ ભણવા માટે અને રોજગાર માટે ગયો હતો, અને એ સારી વસ્તુ કહેવાય કે મેં બધું ત્યાગ કરીને અહીંયા આવી ગયો. લોકપ્રિયતા મળી રહી છે, લોક સમર્થન મળી રહ્યું છે, એનાથી ડરીને કોંગ્રેસના સમર્થકો આવા દુષ્પ્રચાર કરે છે અને આવી પત્રિકા બહાર લાવે છે. રોષે ભરાયેલા લોકો એવું કરતા હોય, કારણ કે વર્ષો સુધી જેણે મેન્ડેટની તમન્ના સેવી હોય એને બહુ રાહ જોઈ હોય, પછી મેન્ડેટ નથી મળતું, ત્યારે એવું થઈ શકે છે. પરંતુ અમારા તરફથી એવું કશું નથી. જે પણ ઉમેદવાર હોય એ અમારે લડવાનું છે. અમે લોકો માટે લડ્યા છે, લોકોના પ્રાણ પ્રશ્ન માટે લડ્યા છે, હવે અમને જીતાડવા માટે લોકો લડશે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠામાં ભાજપે બકરું કાઢતા ઊંટ પેઠું જેવી સ્થિતિ સર્જાઈ, તો દક્ષિણ ગુજરાતના વલસાડમાં પણ ભાજપ ઉમેદવાર વિરુદ્ધ ચિઠ્ઠી ચબરખીઓ ફરતી થઈ ગઈ. આ તરફ સૌરાષ્ટ્રના પોરબંદર અને સુરેન્દ્રનગરમાં આયાતી ઉમેદવારના નામે ભડકો થયો છે. વલસાડમાં ભાજપ ઉમેદવાર ધવલ પટેલ વિરુદ્ધ નનામા લેટર વાયરલ થયા છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલને સંબોધીને ઉમેદવાર બદલવા માંગ કરાઈ. આ વાયરલ થયેલા પત્રમાં કહેવાયું કે ધવલ પટેલને ટિકિટ આપવી પક્ષની મોટામાં મોટી ભૂલ છે. એવું પણ લખવામાં આવ્યું કે ધવલ પટેલને નહીં બદલો તો વલસાડ અને નવસારી બે બેઠક પર ખરાબ પરિણામ આવી શકે છે. હું બહારનો ઉમેદવાર નથી, હું વલસાડ લોકસભાના અંતર્ગત આવતો વાસદાનો મૂળ રહેવાસી છું. મારું નામ પૂરું ધવલ લક્ષ્મણભાઈ પટેલ, લક્ષ્મણભાઈ રવજીભાઈ પટેલ, રવજીભાઈ ડાયાભાઈ પટેલ, પૂરેપૂરું અમારું કુટુંબ અહીંયાનું છે. જરી અમારું ગામ વતન છે, પણ ભણવા અર્થે બધા પોતપોતા રીતે બહાર જતા હોય, રોજગારી માટે જતા હોય. એવી જ રીતે હું પણ ભણવા માટે અને રોજગાર માટે ગયો હતો, અને એ સારી વસ્તુ કહેવાય કે મેં બધું ત્યાગ કરીને અહીંયા આવી ગયો. લોકપ્રિયતા મળી રહી છે, લોક સમર્થન મળી રહ્યું છે, એનાથી ડરીને કોંગ્રેસના સમર્થકો આવા દુષ્પ્રચાર કરે છે અને આવી પત્રિકા બહાર લાવે છે. રોષે ભરાયેલા લોકો એવું કરતા હોય, કારણ કે વર્ષો સુધી જેણે મેન્ડેટની તમન્ના સેવી હોય એને બહુ રાહ જોઈ હોય, પછી મેન્ડેટ નથી મળતું, ત્યારે એવું થઈ શકે છે. પરંતુ અમારા તરફથી એવું કશું નથી. જે પણ ઉમેદવાર હોય એ અમારે લડવાનું છે. અમે લોકો માટે લડ્યા છે, લોકોના પ્રાણ પ્રશ્ન માટે લડ્યા છે, હવે અમને જીતાડવા માટે લોકો લડશે.